નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય અંગ્રેજી લેસન થર્ટીન ઇઝ ધેટ અ કાઉ શું તે ગાય છે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક વાક્યો આપેલા હોય છે અને આપણે એનું કોઈને આપણે પ્રશ્ન પૂછવો હોય તો આપણે કેવી રીતે પૂછો અને એ અંગ્રેજીમાં અંગ્રેજીમાં આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો આપણે કેવી રીતના પૂછો તે આજે આપણે આ લેસનમાં જોઈશું તમારી વર્કબુકમાં પેજ નંબર છે નાઇન્ટીન સેવન અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવો હોય ત્યારે ક્રિયાપદ છેક વાક્યની શરૂઆતમાં આવે છે જેમ કે અહીં આપણે કેટલાક વાક્યો જોઈએ પેલું વાક્ય છે ધીસ ઇઝ અ કપ આ કપ છે હવે આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે એટલે કે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ લાગશે ક્રિયાપદ કોને કહેવાય ઇઝ ઈ ક્રિયાપદ છે એટલે વાક્યની શરૂઆતમાં આવશે પછી ધીઝ અ કપ પાછળ પ્રશ્ન ચિહ્ન એટલે આખું વાક્ય બનશે ઇઝ ધીસ અ કપ શું આ કપ છે આવી રીતનું વાક્ય બનશે બીજું વાક્ય ધેટ ઇઝ અ ડોગ તે કૂતરો છે હવે આપણે પ્રશ્ન પૂછવો હોય કેવી રીતના તો એ આપણે જોઈશું વાક્યની શરૂઆતમાં ઈઝ લાગશે પછી ધેટ અ ડોગ ને પાછળ પ્રશ્ન ચિહ્નો એટલે કે ઇઝ ધેટ અ ડોગ શું તે કૂતરો છે આવી રીતનું વાક્ય બને એના પછીનું છે ધીઝ ઇઝ અ કાઇટ આ પતંગ છે હવે આપણે પૂછવું છે પ્રશ્ન આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો આપણે કેવી રીતના પૂછવો તે જોઈએ વાક્યની શરૂઆતમાં ઇઝ ધીસ અ કાઇટ પાછળ પ્રશ્ન પ્રશ્નચિહ્ન એટલે ઇઝ ધીસ અ કાઇટ શું આ પતંગ છે આવી રીતના આપણે કોઈને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવો હોય તો આવી રીતના આપણે ક્રિયાપદનો ઉપયોગ કરી અને આપણે વાક્ય આખું બનાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એના પછી સૂચના શું આપેલી છે એ આપણે જોઈએ આવા પ્રશ્નોના જવાબ હા અને અથવા તો નામાં પણ આપી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો બનાવતા પ્રશ્નો વાક્ય કેવી રીતે બનાવો અંગ્રેજીમાં એ આપણે જોયું હવે આ પ્રશ્નના જવાબ આપણે હામાં પણ આપી શકીએ છીએ અને નામાં પણ આપી શકીએ છીએ જેમ કે અહીં પેલો છે ઇઝ ધેટ અ કાઉ ઇઝ ધેટ અ કાઉ શું તે ગાય છે યસ ઇટ ઇઝ હા તે છે બીજું વાક્ય ઇઝ બુક શું આ ચોપડી છે ના તે નથી અહીં એના પછીની સૂચના છે નીચેના વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો તો આપણને અહીં કેટલાક વાક્યો આપેલા છે અને આપણને એને પ્રશ્ન વાક્યમાં ફેરવવાના છે તો ચલો આપણે પહેલું વાક્ય જોઈએ ધીસ ઇઝ અ કપ આ કપ છે હવે આપણે એનું અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવો છે તો પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવશું તો ચલો જોઈશું વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ લાગશે એટલે કે ઈસ પછી ધીસ અ કપ એના પાછળ પ્રશ્ન ચિહ્ન એટલે કે આખું એનું વાક્ય બનશે ઈસ ધીસ અ કપ શું આ કપ છે આવી રીતનું વાક્ય બનશે ચલો વિદ્યાર્થી મિત્રો એના પછીનું પેજ જો ખોલો પેજ નંબર નાઇન્ટીન એટ એટલે કે અઠાણું એનામાં આપણે વાક્ય જોઈશું ધીસ ઇઝ અ ડોગ આ કૂતરો છે હવે આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવવું છે એટલે કે આપણે પ્રશ્ન પૂછવો છે તો અંગ્રેજીમાં આપણે જોઈશું કે વાક્યની શરૂઆતમાં આપણે ક્રિયાપદ ઇઝ લાગશે પછી ધીસ અ ડોગ પાછળ પ્રશ્ન ચિહ્ન એટલે કે વાક્ય બનશે ઇઝ ધીસ અ ડોગ શું આ કૂતરો છે આવી રીતનું વાક્ય બને

આ રમકડું છે જો વિદ્યાર્થી મિત્રો હવે ધીસ ઇઝ અ ટોય એટલે કે આ રમકડું છે હવે આપણે એને પ્રશ્ન કોઈને પૂછવો હોય તો આપણે પૂછી શકીએ વાક્યની શરૂઆતમાં ઇઝ લગાવીને અને પાછળ ધીસ ઇઝ ધીસ અ ટોય એટલે કે ઇઝ ધીસ અ ટોય શું આ રમકડું છે આવી રીતના આપણે પૂછી શકીએ હવે એના પછીની સૂચના છે નીચેના વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો તો હજી આપણને કેટલા વાક્યો આપેલા છે એના આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવશું ચલો એનામાં પેલું છે એટલે કે આ છે હવે આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવતામાં જોઈશું તો ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવશે એટલે કે અહીં ઇસ ધીસ અ કપ પાછો પ્રશ્ન ચિહ્નો એટલે કે બનશે ઇઝ ધીસ અ કપ શું આ બચ્ચા છે આવી રીતનું બને એના પછીનું છે ધેટ ઇઝ એન ઇમ્પોર્ટ તે ખડિયો છે હવે આપણે એને પ્રશ્ન પૂછવો છે તો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ એટલે કે ઇઝ ધેટ એન ઇમ્પોર્ટ પાછળ પ્રશ્નચિહ્ન એટલે કે બનશે ઇઝ ધેટ એન ઇમ્પોર્ટ શું તે ખડ્યો છે આવી રીતનું વાક્ય બનશે ચલો વિદ્યાર્થી મિત્રો હજી આપણે એના પછીનું પેજ ખોલીએ અહીં આપણને વાક્ય આપેલું છે ધેટ ઇઝ મોહન તે મોહન છે આ પેજ નંબર છે નાઇન્ટી નાઇન એટલે કે નવાણુંમાંથી આપેલું છે ધેટ ઇઝ મોહન એટલે કે તે મોહન છે તો હવે આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ ઇઝ ધેટ મોહન પાછળ એટલે કે બનશે ઇઝ ધેટ મોહન શું તે મોહન છે એના પછીનો બીજો વાક્ય ધીઝ ઇઝ એન એલિફન્ટ આ હાથી છે હવે આપણે એનું પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે એટલે કે વાક્યની શરૂઆતમાં ઈજ લાગશે પછી ધી ઇઝ એન એલિફન્ટ પ્રશ્નચિન્હ પાછળ એટલે કે શું તે હાથી છે ઇઝ છે ધીસ છે એટલે આ આવશે એટલે આખું બનશે ધીસ ઇઝ એનિફ એલિફન્ટ શું આ હાથી છે વિદ્યાર્થી મિત્રો અહીં ધેટ આપેલું હોય તો તે આવે અને ઇઝ ધીસ આપેલું હોય તો આ આવે એટલે કે અહીં છે ધીસ ઇઝ એન એલિફન્ટ આ હાથી છે હવે આપણને એનો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે એટલે કે વાક્યની શરૂઆતમાં ઇઝ લાગશે પછી અહીં ધીસ એન્ડ એલિફન્ટ પાછો પ્રશ્નચિહ્ન એટલે કે ઇઝ ધી ઇઝ ધીઝ એન એલિફન્ટ શું આ હાથી છે આવી રીતનું વાક્ય બનશે એના પછીનું છે ધેટ ઇઝ અ બેટ આમાં ધેટ છે એટલે કે તે તે બેટ છે હવે એના પછી છે વાક્યની શરૂઆતમાં આપણને ક્રિયાપદ ઇઝ આવે ધેટ અ બેટ એટલે પાછો પ્રશ્ન એટલે કે ઇઝ ધેટ અ બેટ શું તે બેટ છે આવી રીતનું એના પછી છે ધીસ ઇઝ પ્રિયંકા ધીસ એટલે આ ઈઝ એટલે છે પ્રિયંકા એટલે કે એક છોકરીનું નામ છે આ છે આવી રીતનું એનો આપણને પ્રશ્ન વાક્યમાં ફેરવવું છે તો વાક્યની શરૂઆતમાં ઇઝ એટલે કે વાક્યની શરૂઆતમાં ક્રિયા લાગશે ઇઝ પછી ધીસ પ્રિયંકા પાછા પ્રશ્ન એટલે ઈઝ ધીસ પ્રિયંકા શું આ પ્રિયંકા છે આવી રીતનું વાક્ય બનશે એના પછીનું વાક્ય ધેટ ઇઝ અ ટ્રેક્ટર 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 એટલે કે તે તે છે છે હવે એના પછીનું પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય એ જવાબ આપેલો છે ધેટ ઇઝ અ ટ્રેક્ટર એટલે કે તે ટ્રેક્ટર છે એના પછી આપણને જો પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો આપણને આવી રીતના ક્રિયાપદ લાગશે ઇઝ ધેટ અ ટ્રેક્ટર એટલે કે શું તે ટ્રેક્ટર છે એવી રીતનું પ્રશ્ન આપણે વાક્ય બનાવી શકીએ એના પછીનું છે ધીઝ ઇઝ અ ટોમેટો આ ટોમેટો છે હવે એનું પ્રશ્ન વાક્યમાં ફેરવીએ તો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ ઇઝ પછી ધીઝ અ ટોમેટો પાછળ પ્રશ્ન ચિહ્ન એટલે કે ઇઝ ધીઝ અ ટોમેટો શું આ ટોમેટો છે આવી રીતનું વાક્ય બને ચલો વિદ્યાર્થી મિત્રો એના પછીનું પેજ ખોલીએ એટલે કે પેજ નંબર વન હંડ્રેડ સો એમાં વાક્ય છે ધેટ ઇઝ અ બુક તે ચોપડી છે હવે આપણને વાક્ય બનાવવાનું છે આપણે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ એટલે કે ઇઝ ધેટ અ બુક પાછળ પ્રશ્ન એટલે થશે ધીઝ ધેટ અ બુક શું તે ચોપડી છે આવી રીતનું વાક્ય બનશે એના પછીનું છે સ્કૂલ આ સ્કૂલ છે હવે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ ઇઝ લાગશે પછી એના પ્રશ્ન ચિહ્ન એટલે કે ઇઝ શું આ સ્કૂલ છે આવી રીતના આપણે વાક્યને પ્રશ્ન વાક્યમાં કેવી રીતે ફેરવવા તે આજે આપણે જોયા તો વિદ્યાર્થી મિત્રો આના પછીનું છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું a estou